हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 7 विज्ञान एम चैप्टर नंबर तमारू चौथू उष्मा। हवे प्रकरण 3 में तमे शीख्या के ऊनना कपड़ा प्राणीओनी रुवाटीमांथी बनावामां आवे छे। पेला उष्मा एटले शुं तो के गरमी। हवे तमे ए पण जोशो के सुतराव कपड़ा वनस्पतिना रेशाओमांथी बनावे छे। आपणे हवे जो ऊनना कपड़ा शेमांथी बनावामां आवे छे तो के प्राणीओनी रुवाटीमांथी, अने सुतराव कपड़ा तो के वनस्पतिना रेशाओमांथी। શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ। ઊનના કપડાં આપણા શરીરને હૂંફાળું રાખે છે, એટલે શું કામ તો કે ગરમી આપે છે તેના કારણે। જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાવ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે, અને ઉનાળામાં જ્યારે ગરમી હોય ત્યારે આપણે કેવા કપડાં પહેરીએ તો કે સુતરાવ, અને શિયાળામાં તો કે ગરમ હૂંફાળા। ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો શા માટે અનુકૂળ આવે છે તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને? શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂંફનો અનુભવ થાય છે। હવે ઘરની અંદર શું લાગે છે? આપણને ઠંડી લાગે છે, પણ ઘરની બહાર તડકામાં આવે ત્યારે આપણને શું? ગરમીનો અનુભવ થાય છે। ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ। આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો કે છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે અને કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું। હવે કયો પદાર્થ કેટલો ગરમ છે કેટલો ઠંડો છે તેની ચકાસણી કરવા માટે આ ચેપ્ટરમાં આપણને તેના જવાબ મળશે। જોઈએ ઠંડુ અને ગરમ। રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ, તેમાંના કેટલાક પદાર્થો કેવા હોય છે? ગરમ જણાતા હોય છે। જો અહીંયા તમને કોષ્ટક આપ્યું છે કે ઠંડા તેમજ ગરમ પદાર્થો, હવે આઈસ્ક્રીમ હોય કેવું તો કે ઠંડા અને અતિશય ઠંડા, તો હૂંફાળું અને ગરમ ન હોય। પછી ચાના કપમાં રાખેલી ચમચી એ કેવી હોય તો કે ગરમ હોય છે। પછી ફ્રૂટ જ્યુસ એ કેવી હોય? ઠંડી, અને તળવાની કડાઈ હોય છે તે ગરમ હોય છે। હવે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવે છે? તરત જ બનાવીને કપમાં ઢાંકેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે ને, ખરું ને? તો કે હા, કોષ્ટક 4માં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે। તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા છે તે નિશાની વડે નક્કી કરો। અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નથી, જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો ત્યારે દાજી ન જવાય તેની ખાસ કાળજી રાખજો। શું કે તમે જ્યારે વધારે પડતા ગરમ પદાર્થોને અડો છો ત્યારે તે મીણબત્તી કે ગરમ સ્ટવનો ઉપયોગ કરો તે દાજી ન જાય એનું આપણે શું કરવાનું? ખાસ ધ્યાન રાખવાનું છે। આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે, જ્યારે કેટલાક પદાર્થો કેવા હોય છે? ગરમ હોય છે। વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે। કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ, પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે, ખરો? તો ચાલો આપણે શોધી કાઢીએ। એમાં પ્રવૃત્તિ 4.1 તમને આપેલી છે કે 3 મોટા પ્યાલા લો, જો અહીંયા આપેલું છે, તેના પર એ બી અને સી એમ લેબલ, જો એ બી સી। હવે ગરમ પાણી એટલું બધું ગરમ ન લેવું કે જેથી તમારો હાથ ગાજી જાય। ગરમ પાણી લેવાનું છે, પણ વધારે ગરમ હોય તેવું લેવાનું નથી, એના કારણે આપણો હાથ ગાજી ન જાય તેનું ધ્યાન રાખવું। હવે 3 લેબલ લગાવો, પ્યાલા એમાં ઠંડુ પાણી અને પ્યાલા બીમાં ગરમ પાણી ભરો, અને પ્યાલા સીમાં અડધું ગરમ તથા અડધું ઠંડુ ઠંડા પાણીનું મિશ્રણ ભરો। હવે તમારો ડાબો હાથ પ્યાલા એના પાણીમાં અને જમણો હાથ પ્યાલા બીના પાણીમાં ડૂબાડો। ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એકસાથે પ્યાલા સીના પાણીમાં ડૂબાડો। હવે આકૃતિ 4.1 શું બંને હાથ સમાન અનુભવ કરે છે? હવે સરખો અનુભવ થાય છે એમાં તો કે પ્યાલા સીમાં બોળેલો જમણો હાથ પાણી ગરમ હોવાનો અનુભવ કરશે, અને જ્યારે ડાબો હાથ પાણી ઠંડુ હોવાનો અનુભવ કરશે। શું કામ? તો કે પ્યાલા સી પહેલો હાથ જમણો હાથ જે બોળેલો હતો તે કેવા પાણીમાં હતો? ગરમ પાણીમાં હતો, અને ડાબો હાથ જે પાણીમાં બોળેલો હતો એ કેવો હતો? તો કે તે ઠંડો હતો। તેના કારણે શું થાય છે કે પ્યાલા સીમાં બોળેલો જમણો હાથ છે એ કેવું હતું? તો કે પાણી ગરમ હોવાનું, શું કામ? તે ગરમ પાણીમાં હતો તેના કારણે, ડાબો હાથ ઠંડા પાણીમાં હતો તેના કારણે।
हवे स्पर्श करवाथी पदार्थना तापमान विषेनो अनुभव विश्वसनीय होतो नथी, एटले के फक्त अडवाथी न तेनो ते गरम छे के नहीं एवं विश्वास पात्र मान्य नथी तेवू नक्की थई शकतुं नथी। आगळ जोईए, बूझो कहे मारो डाबो हाथ कहे छे कि प्याला सीवानुं पाणी गरम छे, ज्यारे जमणो हाथ एवं कहे छे कि तेज पाणी ठंडु छे। હવે મારે શું અનુમાન કરવું? બુજોની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત કરે છે, એટલે કે છેતરવાની પ્રક્રિયા કરે છે। તો પદાર્થ કેટલો ગરમ કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે। હવે તાપમાન કોને કહેવાય છે? તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપને તાપમાન કહીએ છીએ। હવે તાપમાનનું માપન કરતા સાધનને શું કહેવામાં આવે છે? તો કે થર્મોમીટર। તાપમાનના માપનનું સાધનને શું કહેવામાં આવે છે? તો કે થર્મોમીટર। હવે જોઈએ તાપમાનનું માપન એટલે થર્મોમીટર વિશે। તમે થર્મોમીટર જોયું છે, યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય। જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહીએ છીએ। હવે ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કોને કહેવામાં આવે છે? તો કે શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે અને આપણે શું કહીએ છીએ? ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર। જો તમારી પાસે ક્લિનિકલ થર્મોમીટર ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસે જ લઈને જુઓ, તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરવું, એટલે કે જોવું। આકૃતિ 4.2માં જો અહીં આપવામાં આવેલું છે ક્લિનિકલ થર્મોમીટર, ક્લિનિકલ થર્મોમીટર દર્શાવ્યું છે। સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના છે, જો અહીંયા આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે। બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે। જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ ગોળ ફેરવો, વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે। આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે 0 અંશ સેલ્સિયસ વડે દર્શાવાય છે। બુજોને નવાઈ લાગી કે આકૃતિ 4.2માં દર્શાવેલા બે માપક્રમમાંથી કયા માપક્રમનું વાંચન કરવું જોઈએ? પહેલી એ જણાવ્યું કે ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવેલો છે, માટે આપણે સેલ્સિયસ માપક્રમનો જ ઉપયોગ કરવો જોઈએ। આપણા ભારતમાં કયો માપક્રમને સ્વીકારવામાં આવ્યો છે? તો કે સેલ્સિયસને। માપક્રમે જે 94 અને 108નો છે તેને ફેરનહીટ માપક્રમ અને સેલ્સિયસ કહીએ છીએ। હવે ફેરનહીટ માપક્રમ કોને કહીએ છીએ? તો કે 94 અને 108નો છે તેને આપણે શું કહીએ છીએ? ફેરનહીટ માપક્રમ કહીએ છીએ, જે અગાઉના સમયમાં વપરાતો હતો। હવે ક્લિનિકલ થર્મોમીટરમાં 35 અંશ સેલ્સિયસથી 32 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે। હવે ડોક્ટરી થર્મોમીટર છે એમાં કેટલું તાપમાન માપી શકીએ? તો કે 35 થી 42 અંશ સેલ્સિયસ જેટલું આપણે તાપમાન માપી શકીએ છીએ।